નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિપદી પ્રમેય આધારિત જે છે અલગ અલગ દાખલાઓ ગણીએ છીએ, બરાબર, કે જેમાં શરૂઆતમાં આપણે એ વત્તા બી રેસ ટુ એન દ્વિપદી પ્રમેયનું વિસ્તરણ કઈ રીતે થાય એવા દાખલાઓ આપણે ગણ્યા હતા, બરાબર. એ પછી છેલ્લા લેક્ચરમાં આપણે એ રીતના દાખલા જોયા હતા કે વ્યાપક પદ, કોઈ પણ પદ મેળવવા માટે વ્યાપક સૂત્ર કઈ રીતનું મળે એ આપણે દાખલા ગણ્યા હતા, બરાબર. અને હવે જોઈએ આપણે કે કોઈ પણ પદ આપ્યું એક્સ ની 10 ઘાતનો સહગુણક, સહગુણક મેળવવાનું પૂછે કોઈ પણ પર્ટિક્યુલર પદનું, તો કઈ રીતે મેળવી શકે આપણે વાત કરીએ, બરાબર. પદ મેળવવાનું સૂત્ર, વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે પદનું સૂત્ર શું છે? ટી આર વત્તા 1 બરાબર એન સી આર એ રેસ ટુ એન માઇનસ આર બી રેસ ટુ આર. આ પદ મેળવવાનું સૂત્ર છે, બરાબર. કે અહીંયા જેટલામું પદ મેળવવાનું હોય, ધારો કે આર વત્તા 1 મું પદ મેળવવું છે તો એક ઓછા આર તરીકે લેવાનું, એ રેસ ટુ એન માઇનસ આર ને બી રેસ ટુ આર, એ રીતે પદ આપણે મેળવી શકીએ. તો હવે આપણે પ્રથમ દાખલાની વાત કરીએ કે એક્સ વત્તા 3 ની 8 ઘાત માં એક્સ ની 5 ઘાત નો સહગુણક શોધો, બરાબર. એટલે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, કે એક્સ વત્તા 3 ની 8 ઘાત એટલે વિસ્તરણમાં તમને ખ્યાલ છે વિસ્તરણમાં કુલ 9 પદ આવે, કેટલા? 9, બરાબર. ઈ 9 પદ આવે એમાં તમને શું કીધું, એક્સ ની 5 ઘાત નો સહગુણક શોધો. શું કીધું છે? એક્સ ની 5 ઘાત નો સહગુણક મેળવો. એટલે તમને ઈ ખબર નથી વિદ્યાર્થી મિત્રો, એક્સ ની 5 ઘાત આવે એ પદ કેટલામું છે એ ખબર નથી. એટલે આવો દાખલો હોય, કોઈ પદ મેળવવાનું કે સહગુણક મેળવવાનું કે અથવા અચળ પદ પૂછે તો કઈ રીતે દાખલો ગણવાનો એ આપણે જોઈએ. ને એ વત્તા બી રેસ ટુ એન સાથે સરખાવો, એ વત્તા બી રેસ ટુ એન સાથે સરખાવતા, એની સાથે સરખાવવામાં આવે તો એ બરાબર કેટલા આવે જુઓ, તો એ બરાબર એક્સ, બી બરાબર 3 અને એન બરાબર 8 મળે, બરાબર. એ બરાબર એક્સ, બી બરાબર 3, એન બરાબર 8 મળે. હવે આપણે પદ મેળવવાનો વ્યાપક સૂત્રનો ઉપયોગ કરીએ, ટી આર વત્તા 1 એન સી આર એ રેસ ટુ એન માઇનસ આર બી રેસ ટુ આર મુજબ. હવે આપણે કેટલામું પદ એક્સ ની 5 ઘાત વાળું મળે એ ખબર નથી, એટલે પેલા તમારે વ્યાપક સૂત્ર મેળવી લેવાનું. શું મેળવવાનું? વ્યાપક સૂત્ર. તો કે આમાં જે વસ્તુ આપી એ મૂકી દેવાની, એન કેટલા આપ્યા? 8, એટલે 8 સી આર, આર ખબર નથી, એ કેટલા આપ્યા? એક્સ, એ મૂકી દેવાના, બરાબર. એન એટલે 8 માઇનસ આર, બી આપ્યા છે 3 બરાબર એની આર ઘાત, એટલે વ્યાપક સૂત્ર આપણને મળી ગયું. વિદ્યાર્થી મિત્રો જુઓ તો કે જે વ્યાપક સૂત્ર મળ્યું એમાં આર એક ખબર નથી, આર ખબર પડી જાય તો જવાબ આપણને મળે, બરાબર. તો એના માટે તમારે શું કીધું, એક્સ ની 5 ઘાત નો સહગુણક કીધો છે, એટલે એક્સ ની કેટલી ઘાત હોવી જોઈએ? 5 ઘાત હોવી જોઈએ. તો અહીંયા જુઓ તો કે 8 સી આર અચળ પદ આવશે, 3 રેસ ટુ આર એ પણ અચળ પદ આવશે, એક્સ વાળું પદ છે, જો એક્સ ની 8 માઇનસ આર ઘાત, એટલે અહીંયા ઘાત કેટલી હોવી જોઈએ? 5 હોવી જોઈએ, એટલે આર તમને મળે. એટલે અહીં લખવાનું, એક્સ ની 5 ઘાત ના સહગુણક માટે શું કરીએ, 5 એક્સ ની 5 ઘાત એટલે એક્સ ની 5 ઘાત એટલે 8 માઇનસ આર જે છે એ કેટલા હોવા જોઈએ? 5 સરખાવી દેવાનું, બરાબર. 8 માઇનસ આર બરાબર 5. તો હવે આને આધારે તમે સાદરૂપ આપશો તો આર બરાબર કેટલું, આર સામે જાય 5 આ બાજુ એટલે 3, તમને આર ની કિંમત મળી 3, એટલે આર બરાબર 3 વિદ્યાર્થી મૂકી દો એટલે જવાબ તૈયાર થઈ જાય, બરાબર. એટલે આર બરાબર 3 જે છે તમારે આખું પદમાં મૂકવું હોય તો મૂકી શકાય, અથવા અહીંયા આપણે મૂકીએ ટી આર એટલે 3 બરાબર, એટલે ચોથું પદ જે છે વિદ્યાર્થી મિત્રો શું, આર બરાબર 3 મૂકો, 3 વત્તા 1 એટલે ચોથું પદ જે છે એ એક્સ ની 5 ઘાત વાળું મળે, એટલે ટી ની 4 ઘાત આમાં કિંમત તમે મૂકી દો અને સમીકરણ 1 આપી દો, બરાબર. સમીકરણ 1 માં કિંમત મૂકવામાં આવે તો 8 સી, અહીંયા આર ની જગ્યાએ 3 બરાબર, અહીંયા એક્સ ની 5 ઘાત આર
બરાબર ત્રણ મૂકો, એક્સ ની પાછળ ત્રણ જે છે એની ત્રણ ઘાત, એટલે હવે આપણે એક્સ ની પાંચ ઘાત છે ઈ એનો સહગુણક અચળ પદ મળશે. એટલે અહીં સાદરૂપ આપો તો કેટલા આવશે, આઠ ગુણ્યા સાત ગુણ્યા છ બરાબર છેદમાં કેટલા આવશે ત્રણ ગુણ્યા બે. અહીંયા કેટલી ઘાત આવશે, સત્યાવીસ, તંતે નવ તેર સત્યાવીસ, એક્સ ની પાંચ ઘાત બરાબર. એટલે અમુક પદ ઉડાડી દો, છ ઉડી ગયા, સાત ટુ છપ્પન, છપ્પન હશે સત્યાવીસ નો ગુણાકાર, છ દુ બાર, પાંચ દસ અગિયાર, છ સત્તુ બેતાલીસ, સાત પાંત્રીસ ને ચાર ઓગણચાલીસ, બે અગિયાર પાંચ, એટલે કેટલા આવશે પાંચસો બાર, પાંચસો બાર એક્સ ની પાંચ ઘાત. તો અહીંયા જુઓ તો એક્સ ની પાંચ ઘાત નો સહગુણક કેટલો મળ્યો, એક્સ ની પાંચ ઘાત નો સહગુણક પંદર બાર મળે. જોઈ લો આ રીતે દાખલો ગણવો પડે. વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર, તમને કોઈ પણ સહગુણક મેળવવાનું કીધો હોય તો પેલા એ નક્કી કરી નાખવાના, એક્સ બી નક્કી કરી ના, એન નક્કી કરી નાખવાના, જે આપણે અગાઉ વ્યાપક સૂત્ર લખી એ રીતે સૂત્ર લખી નાખવાનું બરાબર. એનસીઆર એ રેસ ટુ એન માઇનસ આર બી રેસ ટુ આર, એમાં એન ખબર છે આર ખબર નથી, એક્સ બરાબર આ રીતે લખો એટલે તમને ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે એક્સ વાળું પદ જે છે એક્સ વાળું પદ ગણાય, એ સિવાયનું થ્રી રેસ ટુ આર અને આર સી આર અચળ પદ છે બરાબર. એટલે આપણને એક્સ ની પાંચ ઘાત નો સહગુણક કીધો છે, તો એક્સ ની કેટલી ઘાત હોવી જોઈએ, પાંચ ઘાત, તો આઠ માઇનસ આર જે છે કેટલા હોવા જોઈએ, પાંચ હોવા જોઈએ, એટલે એમાં આર ને સૂત્ર નું કરતા બનાવી શકાય. એટલે આમાં આર ખબર પડી જાય તો કામ ઘણું સરળ થઈ જાય. અને પછી વિદ્યાર્થી મિત્રો શું થશે આપણે, તો કે એમાં કિંમત તમામ કિંમત મૂકી દો એટલે પદ મળે, મતલબ ચોથું પદ જે છે આ એક્સ ની પાંચ ઘાત વાળું મળે ને એનો સહગુણક એક હજાર પાંચસો બાર મળે બરાબર. ને અલગથી સહગુણક સીધો લખો તો પણ આપણે લખી શકાય. ચાલો નેક્સ્ટ આપણે બીજા દાખલા, તો કે એ માઇનસ ટુ બી ની બાર ઘાત માં એ ની પાંચ ઘાત બી ની સાત ઘાત નો સહગુણક શોધો. તો આમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આમાં દાખલો આપણે વિદ્યાર્થી મિત્રો જે રીતે ગણી એ જ રીતે ગણવાનો છે. એ બરાબર એ જ છે અને બી બરાબર માઇનસ ટુ બી છે બરાબર. બે ખાસ ખ્યાલ હોવો જોઈએ, એટલે અહીં એ બરાબર એ, બી બરાબર માઇનસ ટુ બી, તથા એન બરાબર કેટલા બાર છે. પદ મેળવવાનું વ્યાપક સૂત્ર પહેલા લખી નાખો, ટી આર વત્તા વન એન સી આર એ રેસ ટુ એન માઇનસ આર બી રેસ ટુ આર. હવે શું કરવાનું, આપણને જે ખબર છે એ વસ્તુ આમાં મૂકવાની, એન ખબર છે આ બાર સી આર બરાબર, એ ખબર છે, એ તો એ જ છે એટલે કોઈ પ્રશ્ન નથી. એ ઉપર આવશે બાર માઇનસ આર, બી ખબર છે માઇનસ ટુ બી રેસ ટુ આર બરાબર. આ પદ મેળવવાનું વ્યાપક સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયું. હવે આપણે શું કરશું, તો કે આમાં આપણે વિદ્યાર્થી મિત્રો આર મેળવવાના છે. શું મેળવવાના, આર ખબર હોય એટલે તમને તમામ વસ્તુ મળી જાય. અને સમીકરણ એક કહી દો બરાબર, ટી આર વત્તા વન. હવે જુઓ તો કે આપણે એ ની પાંચ ઘાત બી ની સાત ઘાત નો સહગુણક મેળવવો છે, એટલે એ ની કેટલી ઘાત હોવી જોઈએ, પાંચ ઘાત. તો એ ની બાર માઇનસ આર છે પાંચ ઘાત હોવી જોઈએ, એના આધારે આર તમને આરામથી મળી જાય. તો એ ની પાંચ ઘાત બી ની સાત ઘાત નો સહગુણક માટે બરાબર એ ની કેટલી ઘાત હોવી જોઈએ, જુઓ તો પાંચ ઘાત બરાબર, એ ની પાંચ ઘાત છે તો બાર માઇનસ આર જે છે એ કેટલા આવશે, પાંચ બરાબર. બી માં કોઈ મેળવવાની જરૂર, બી રેસ ટુ સાત છે પણ અહીંયા માઇનસ ટુ બી છે એટલે એને આધારે આર મળી જાય. તો આર કેટલા આવશે આમાં, જુઓ તો આર બરાબર સાત. તો આર તમને વિદ્યાર્થી મિત્રો મળી જાય એટલે પછી જે છે એ તમે સહગુણક આરામથી મેળવી શકો બરાબર. આર બરાબર કેટલા મળે, સાત. તો હવે આપણે વાત કરીએ અહીંયા આર બરાબર સાત એટલે આ આઠમું પદ જે છે એ શું આવશે, એની પાંચ ઘાત બીની સાત ઘાત નો સહગુણક મળે એટલે બાર સી આર એટલે સાત. એ એમ નામ અહીંયા મૂકશો આર બરાબર સાત એટલે કેટલા આવશે, પાંચ માઇનસ ટુ બી રેસ ટુ સાત બરાબર. એટલે આપણને જે આર મળી જાય એ સમીકરણ એકમાં કિંમત તમારે મૂકી દેવાની.
બરાબર, એ કારણ બાજુ લખવું જ લખી શકાય. સમીકરણ એક માં કિંમત મુકતા, બરાબર, સમીકરણ એક માં તમે કિંમત મૂકી દો, બરાબર, એટલે જવાબ તૈયાર થઈ જાય. હવે આપણે થોડુંક સાદરૂપ આપવું પડે. તો કે અહીંયા સાદરૂપ કઈ રીતે આપી શકાય? 12c7 એટલે 12 ફેક્ટર ઉપર, નીચે 12 માંથી 7 બાદ કરો તો 5 ફેક્ટર નીચે, અને 7 ફેક્ટર ઉડી જાય એટલે વધે 12 × 11 × 10 × 9 × 8 છેદમાં 5 ફેક્ટર એટલે 120. એટલે આપણે બરાબર ખ્યાલ આવે છે, 5 ફેક્ટર એટલે 120, મતલબ આનું સાદરૂપ આપણે વિદ્યાર્થી મિત્રો આપેલું છે, બરાબર. અને એની 5 ઘાત તો છે જ, માઇનસ 2b ની 7 ઘાત, 7 અયુગ્મ ઘાત છે અને આગળ માઇનસ નિશાની આવશે, બરાબર, એટલે શું થશે? માઇનસ 2 ની 7 ઘાત, બરાબર. તો હવે અમુક પદ જે છે એ તમે ઉડાડી દો, 120 અહીંયા સીધા ઉડી જાય છે, 12 અને 10 એટલે 120. બાકી જે પદ વધે એનું તમે સાદરૂપ આપો, બરાબર. એ સાદરૂપ કઈ રીતે આપી શકાય? તો કે 11 × 9 × 8 આ માઇનસ 12 આવી જાય એટલે 2 ની 7 ઘાત, બરાબર. એટલે તમામનો ગુણાકાર લ્યો એટલે જવાબ કેટલો મળશે, બરાબર, એટલે ગુણાકાર માઇનસ આગળ 101,377, બરાબર. એની 5 ઘાત, b ની 7 ઘાત, શું કર્યું આપણે? તો કે એની 5 ઘાત, b ની 7 ઘાત, માઇનસ નિશાન આગળ લઈ લીધી, 11 × 9 × 8 અને 2 ની 7 ઘાત એટલે 128. એ તમામનો ગુણાકાર લ્યો એટલે કેટલા મળે? 101,377 મળે. એટલે એની 5 ઘાત, b ની 7 ઘાત નો સહગુણક કેટલો આવે? ઋણમાં આવશે એટલે લખવાની, એની 5 ઘાત b ની 7 ઘાત નો સહગુણક માઇનસ 101,377 મળે, બરાબર. આ જવાબ આપણને વિદ્યાર્થી મિત્રો મળી જાય. ચાલો સહગુણક વાળા દાખલામાં કોઈ સહગુણક કીધો હોય તો વ્યાપક સૂત્ર લખ્યા પછી તમને ખ્યાલ આવી જાય. આર મેળવો મહત્વનો છે, આર મળે એટલે કામ કે 1 વત્તા x રેસ્ટુ m ના વિસ્તરણમાં x વર્ગ નો સહગુણક છ આપી દીધો છે, m નું મૂલ્ય મેળવવાનું, એટલે ઘાત તમને આપેલી નથી, ઘાત મેળવવાની છે, બરાબર. 1 વત્તા x રેસ્ટુ m ના વિસ્તરણમાં એક્સ વર્ગ નો સહગુણક કેટલો આપ્યો છે? એક્સ સહગુણક 6 છે, તો એમ નું ધન મૂલ્ય શોધો. શું કીધું છે? એમ નું ધન મૂલ્ય ઋણ નહીં મેળવવાના છે. હવે આપણે શું કરીએ? આપણે જે નિયમ પ્રમાણે ગણીએ, 1 વત્તા x રેસ્ટુ m છે એટલે એમાં આપણે ને a વત્તા b રેસ્ટુ n સાથે સરખાવો, બરાબર. એ પદ સાથે સરખાવવામાં આવે તો a બરાબર કેટલા 1, b બરાબર કેટલા x, ઘાત કેટલી થશે m, બરાબર. એટલે જે રીતે દાખલો ગણીએ એ જ રીતે આપણે tr વત્તા 1 ncr a રેસ્ટુ n માઇનસ r b રેસ્ટુ r મુજબ, બરાબર. તો n આપણને ખબર નથી, n કેટલા છે? m, એટલે m c r, a એટલે કેટલા? 1, એની m માઇનસ r ઘાત, b કેટલા? x, એની કેટલી ઘાત? r ઘાત. જેસે એ રીતે આપણે મૂક્યું છે tr વત્તા 1 સમીકરણ 1. હવે તમે જોશો તો એ m c r 1 ની કોઈ પણ ઘાત હોય તો 1 જ થાય, એટલે વધે x રેસ્ટુ r, બરાબર. આને સમીકરણ 1 ને બદલે આને આપી દો તો વાંધો નથી. હવે આમાં તમે જોશો તો એક્સ વર્ગ નો સહગુણક તમને આપી દીધો છે, કારણ કે અહીંયા જો ઘાત આપેલ નથી એટલે એક્સ વર્ગ નો સહગુણક 6 છે, એટલે શું આવશે જુઓ તો એક્સ વર્ગ નો સહગુણક માટે ઘાત r બરાબર કેટલા? એક્સ વર્ગ x રેસ્ટુ r માટે r બરાબર કેટલા આવે? 2 મળે. કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? 2 મળે. ખ્યાલ પડે છે? એક્સ વર્ગ ના સહગુણક માટે r બરાબર 2 નક્કી થઈ જાય, અને એક્સ વર્ગ નો સહગુણક તમને 6 આપ્યો છે, એક્સ વર્ગ નો સહગુણક
બરાબર છ. હવે તમે જુઓ ફરીથી એક વાર વ્યવસ્થિત ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે આપણે નિયમ પ્રમાણે દાખલો ગણીએ એટલે આર કેટલા થાય એ આપણે જોવાના છે. તો એક્સ વર્ગ માટે આર બરાબર બે મળે, બરાબર. આર બરાબર બે મૂકો, અહીંયા પણ બે મૂકો એટલે એક્સ વર્ગ નો સહગુણ એમ સી ટુ આવે. કેટલા આવે? એમ સી ટુ. કેટલા આવશે? એમ સી ટુ બરાબર છ, બરાબર. એટલે આનું જે છે તમે સાદરૂપ આપો એટલે એમ મળી જાય. એટલે એમ એમ માઇનસ વન છેદમાં બે બરાબર છ. એટલે હવે આનો જવાબ આવશે એમ વર્ગ માઇનસ એમ, બે સામે મોકલો તો કેટલા? બાર. એટલે એમ વર્ગ માઇનસ એમ માઇનસ બાર બરાબર ઝીરો. હવે સાદરૂપ આપો એમ માઇનસ ચાર, સોરી ગુણાકાર કેટલો આપણે લેવાનો? બાર. એટલે ચાર ગુણ્યા ત્રણ લખી શકાય એમ વત્તા ત્રણ બરાબર ઝીરો. માટે એમ બરાબર ચાર, એમ બરાબર માઇનસ ત્રણ. પણ આપણે ધન મૂલ્ય જ લેવાનું છે, એમ બરાબર માઇનસ ત્રણ શક્ય નથી. માટે એમ બરાબર ચાર મળે કિંમત, બરાબર. તો આ રીતે સહગુણક સીધો મેળવવાનો કીધો હોય તો મેળવી શકાય. સહગુણક અહીંયા છ ઓલરેડી આપી દીધો છે અને એમનું મૂલ્ય મેળવવાનું છે તો આપણે ધન મૂલ્ય મેળવવાનું. તો આ રીતે મળે, જોઈ લો એકવાર. તો ખાસ આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ અને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. કોઈ મુશ્કેલી હોય તો ફોન કરીને જાણ કરવી, બરાબર.